ગુજરાત રાજ્યની નંબર વન ગણાતી લોધિકા તાલુકાની મેટોડા જીઆઈડીસીની દબાણયુક્ત જગ્યા ખાલી કરાવી પરંતુ માટી તેમજ કચરાના ઢગલા ઉપાડ્યા ન હતા, જેથી કરીને લોકોમાં આ ગંજને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે જગ્યા તો ખાલી થઈ ગઈ પરંતુ માટીના ગંજનો નિકાલ ક્યારે થશે. સ્વચ્છ ભારત સ્વસ્થ ગુજરાત આ દ્રશ્યો છે રાજકોટ કાલાવડ હાઈવે 6 લેન રોડ પર આવેલા મેટોડા જીઆઈડીસીના છે. વિગતવાર વાત કરવામાં આવે તો લોધિકા તાલુકાની મેટોડા જીઆઈડીસીએ પોતાના એસોસિએશનની જગ્યાનું દબાણ થોડા દિવસ પહેલાં જ દૂર કર્યું હતું અને જગ્યા ખાલી કરીને ફેન્સિંગ કર્યું હતું, પરંતુ કચરા અને માટીનો ગંજ હટાવવામાં એસોસિએશને કોઈ તસદી લીધી ન હતી અને જૈસે તેની સ્થિતિમાં રાખ્યો હતો, જેને પરિણામે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે અને રોડ ઉપર કચરાના ગંજ કોણ ઉપાડશે તેવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તો રોડ ઉપર માટીના મોટા ઢગલા છે અને ચોમાસાની પણ સિઝન છે, તો વરસાદ આવે તો પાણીનો નિકાલ બંધ થઈ જશે તેવી ચિંતા પણ સેવાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એસોસિએશન દ્વારા વહેલી તકે કોઈ સમસ્યા ઉદ્ભવે તે પહેલા આ ગંજનો નિકાલ કરાશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. ભોજાભાઈ ટોઈટાનો રિપોર્ટ, લોધિકા.